टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્સી સ્કીમ નો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો અને રાતોરાત પૈસા ડબલ કરવાની લાલચમાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે તેવો ઘાટ અહીં સર્જાયો, ત્યારે શું છે આ સમગ્ર મામલો જાણી અહેવાલમાં। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં લોકો રાતોરાત એકના દસ કરવાની લાલચમાં આવી ગયા। આ મોટો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સીઆઈડી ક્રાઇમે મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કર્યો। રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી બીઝેડ ગ્રુપની ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમની ટીમે એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસે ત્રણ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાનું કહી 6,000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે। એટલું જ નહીં, લોકોને લોહીના આંસુ રડાવીને ધુતારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સતત બીજા દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોના શટર બંધ જોવા મળ્યા। જુઓ તમે આ ફોટાઓ, 6,000 કરોડનું ફુલેકું ફેલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને લક્ઝુરિયસ ગાડીનો પણ શોખ હતો। લોકોના પૈસે આ ધુતારો લીલા લહેર કરતો હતો। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આવી લાલચ આપવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો, પોલીસ ઓફિસરો અને સરકારી અધિકારીઓ પણ આની અંદર મોટા પાયે પૈસા નાખતા હોય છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તપાસમાં સામે આવ્યું છે કે બીઝેડ નામની સંસ્થા અધિકૃત નથી, આરબીઆઈ પાસે કોઈ લાયસન્સ મેળવેલ નથી। સીઆઈડી ક્રાઇમે હમણાં સુધીમાં એક એજન્ટ અનંત દરજીની અટકાયત કરી છે। ઓફિસ ખાતેથી કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ 16.37 લાખ રૂપિસ, કમ્પ્યુટર 2, સીપીયુ 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને અગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાનકાર્ડ, રબર સ્ટેમ્પ, સહી વાળો ચેક વગેરે બધા કબજે કરવામાં આવેલ છે। હાલમાં એફઆઈઆર રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે, એમાં ખાસ કરીને જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે। એ ઉપરાંત જો નવા બીએનએસના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતિયાઓ સાથે મળીને બીજેટની અલગ અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી, ત્યારે રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે એ મોટો સવાલ છે। જે બીઝેડ ગ્રુપવાળા પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયા લોકો પાસેથી લેવામાં આવે છે, આ રીતે પૈસા નાખવામાં આવે છે અને હજુ પણ લોકો અવઢવમાં છે કે તેમના પૈસા મળશે કે નહીં। પાર્થ ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।